न्यूज चैनल में आपनु स्वागत छे। आज आप धोरण 12 कम्प्यूटर अध्ययन में प्रकरण 2 में CSS एटले के कैस्केडिंग स्टाइल शीट कम्पोजर की मदद थी केवी रीते बनावी ते शीखीशुं। मैं अहींया पहले थी एक CSS तैयार करेली छे जे तमे जोई सको छो। तो आज रीतनी आपणे एक CSS तैयार करवानी छे। तेना माटे आपणे पहला कम्पोजर ओपन कर लेशुं, त्यारबाद फाइल में जाई न्यू, त्यारबाद कम्पोजिशन टूलबार माथी CSS सिलेक्ट कर लेशुं। त्यारबाद आपणे अहींया JS2 लखीशुं, केम के मैं पहलेथी जे एक फाइल बनावेली छे JS एटले के जावास्क्रिप्ट। अहींया आपणे .html लखीशुं केम के आनुं एक्सटेन्शन .html छे। हवे आ फाइल क्यां आपणे सेव करवी छे तो डेस्कटॉप ऊपर राखीशुं आपणे। त्यारबाद फाइलनुं नाम लखती वखते ध्यान राखजो हमेशा। त्यारबाद आपणे एने सेव करी लेशुं। त्यारबाद अहींया CSS नो डायलॉग बॉक्स ओपन थई जशे। त्यारबाद अहींयाथी आपणे H1 एटले के हेडिंग 1 सिलेक्ट करी लेशुं। त्यारबाद क्रिएट स्टाइल रूल, अहींया जोशो के H1 आवी गयुं छे अने जनरलमां त्यारे एकदम ब्लेंक छे। आपणे अहींया टेक्स्ट, बॉर्डर, बेकग्राउंड, बॉक्स सिलेक्ट करशुं એટલે અહીંયા જનરલનું બોક્સ ફૂલ થઈ જશે। ટેક્સ્ટમાં જશું, હવે અહીંયા અનસ્પેસિફાઈડ આપેલું છે, સિલેક્ટ કરેલું છે પહેલેથી જ, આપણે એને પ્રીડિફાઈન કરી લઈશું। ત્યારબાદ એરિયલ કે ટાઈમ્સ ન્યૂ રોમન, કુરિયર ન્યૂ, એમાંથી આપણે ટાઈમ્સ ન્યૂ રોમન સિલેક્ટ કરી લઈશું। અહીંયાથી ફોન્ટ વેઇટ આપણે કયો રાખવો છે તો આપણે રાખશું બોલ્ડ। અહીંયા બોક્સમાં તમને પ્રિવ્યુ જોવા મળશે, જે પણ તમે સિલેક્ટ કરશો તેનું પ્રિવ્યુ અહીંયા બતાવવામાં આવશે। ફોન્ટ સ્ટાઇલમાં આપણે રાખશું ઇટાલિક, કેસમાં રાખશું આપણે અપર કેસ, મીન્સ કે બધા જ અક્ષર કેપિટલમાં। અલાઇનમેન્ટમાં આપણે સેન્ટર રાખીશું। ત્યારબાદ બેકગ્રાઉન્ડમાં કલરમાં જઈ અહીંયાથી બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરી શકો છો તમે। અહીંયા આપણે યલો કલર સિલેક્ટ કરીશું ને ઓકે આપી દઈશું। ત્યારબાદ બોર્ડર, અહીંયા પહેલેથી ટિક માર્ક કરેલું છે, ઓલ ફોર સાઇડ્સ યુઝ સેમ બોર્ડર સ્ટાઇલ, મીન્સ કે તમે જે પણ અહીંયાથી સ્ટાઇલ સિલેક્ટ કરશો તે ચારે બાજુ સેમ આવશે। જેમ કે આપણે ડોટેડ રાખી છે તો અહીંયા પ્રિવ્યુ બતાવવામાં આવે છે કે તમે જે પણ સિલેક્ટ કર્યું છે બોર્ડર એ ચારે બાજુ સેમ આવી ગઈ છે। હવે આપણે એક વખત અહીંયા ચેક કરી લઈશું જનરલમાં, તો અહીંયા તમે જેટલી પણ સિલેક્ટ કર્યા હશે બોર્ડર, ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ વેઇટ, ફોન્ટ ફેમિલી, એ બધું જ અહીંયા બતાવવામાં આવશે કે તમે કઈ કઈ સિલેક્ટ કરી છે। ત્યારબાદ અહીંયા ઓકે આપી નાખશું। હવે શું કરશું તો અહીંયા બોડી ટેક્સ્ટ લખેલું છે ત્યાં કને આપણે H1 એટલે કે હેડિંગ 1 સિલેક્ટ કરશું। શું કામ? કેમ કે આપણે ક્રિએટ સ્ટાઇલ રૂલની અંદર હેડિંગ 1 સિલેક્ટ કર, આપણે CSSમાં આવી ગયા છીએ। હવે અહીંયા આપણે જે લખવું હશે એ લખી શકશું, વેલકમ ટુ કચ્છ। આપણી CSS તૈયાર થઈ ગઈ છે, આને આપણે સેવ કરી લઈશું અહીંયાથી। સિલેક્ટ સેવ કરી લેશું, સેવ થઈ ગઈ છે આપણી, અહીંયાથી આપણે બંધ કરી। હવે આપણે તમે કોઈ પણ ઇન્ટરનેટ એક્સપ્લોરર, મોઝિલા, ક્રોમમાં તમે કેવી રીતના ઓપન કરી શકો છો, ડેસ્કટોપ ઉપર આવીને JS2માં આપણે સિલેક્ટ કરી લેશું। ત્યારબાદ ઓપન વિથમાં જઈને ગૂગલ ક્રોમ સિલેક્ટ કરીશું તો આપણું CSS તૈયાર થઈ ગયું છે અને ગૂગલ ક્રોમમાં બતાવે છે। તો આ રીતે આપણે CSS તૈયાર કરી શકીએ છીએ। થેન્ક યુ।